લોકસભાની ચૂંટણી પૈકી ભાજપે જાહેર કરેલ યાદીમાં બારડોલી બેઠક પર પ્રભુ વસાવાને ફરી રિપીટ કર્યા છે. ગત 5 વર્ષની નિર્વિવાદિત કામગીરી અને મોદીની ગુડબુકમાં હોવાથી ફરી રિપીટ થયા છે. લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપે 46 ઉમેદવારોની અન્ય યાદી જાહેર કરી હતી, જેમાં રાજ્યની પણ 15 જેટલી બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરાઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી ST 23 બારડોલી બેઠક પર વર્તમાન સાંસદ પ્રભુ વસાવાને જ ફરી રિપીટ કર્યા છે. બારડોલી બેઠક પર એક સમયે 2 કેબિનેટ મંત્રી માટે વર્ચસ્વની લડાઈ બની ગઈ હતી. ખાસ કરીને ઉમેદવારોની પસંદગીને લઈને ત્યારે ફરી વખત પ્રભુ વસાવાને જ ભારતે રિપીટ કરી સૌની ગણતરી ઊંધી પાડી દીધી હતી. જોકે પ્રભુ વસાવાનું નામ જાહેર થતાં જ સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે ફરી રિપીટ કરાતા શું કહે છે પ્રભુ વસાવા, આવો સાંભળીએ. દિવસોથી બારડોલી બેઠક માટે કમઠાણ ચાલી રહ્યું હતું અને કાર્યકરોમાં પણ ઉત્તેજના હતી. જોકે ગત 5 વર્ષોમાં પ્રભુ વસાવાની નિર્વાદિત કામગીરી અને વડાપ્રધાન મોદીની ગુડબુકમાં હતા, જેથી જાતિવાદી સમીકરણોને પણ ધ્યાનમાં રાખીને ભાજપ બારડોલી બેઠક ઉપર કોઈ જોખમ લેવા કે ફેરબદલ કરવા માંગતું ન હતું. એ જ કારણોને લઈને ફરી વખત પ્રભુ વસાવા પર ભાજપે ઉમેદવાર તરીકે પસંદગી ઉતારી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણા આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ખાસ કરીને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદરણીય શ્રી જીતુભાઈ વિજયભાઈ રૂપાણી સાહેબ, માન્ય મુખ્યમંત્રીશ્રી અને ભીખુભાઈ દલસાણિયા સાહેબ, એની સાથે મારા જિલ્લાના કેબિનેટ મંત્રીશ્રીઓ ગણપતભાઈ વસાવા સાહેબ, આદરણીય શ્રી ઈશ્વરભાઈ પરમાર, તેમજ ત્રણેય જિલ્લા મંડળના માન્ય પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ સાથે સેંકડો કાર્યકર્તાઓએ આગેવાનોએ આ સીટ રિપીટ કરવા માટે જે સમર્થન આપ્યું અને આ ફરીથી 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે આ તકે તમામનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારી જનતાને પણ ધન્યવાદ સાથે. ગઈ લોકસભામાં જે રીતે આ 1.25 લાખની લીડથી જીતીને આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન કરેલું, એવી જ રીતે આ વખતે પણ આ વિસ્તારની જનતા રાષ્ટ્રહિત માટે, દેશની સુરક્ષા માટે અને ગરીબો માટે ફરીથી નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશના વડાપ્રધાન પદે બિરાજમાન કરવા માટે કમળના નિશાન પર મતદાન કરીને આ 23 બારડોલી સરદાર નગરીનું આ જીતનું એક કમળ ભારતીય જનતા પાર્ટીને અર્પણ કરશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. ભારત માતા કી. મેહુલ ગોસ્વામી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બારડોલી.